17 માં બરાબર એમાં છે નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો તો પહેલો પ્રશ્ન છે સમીર અહેમદપત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્ર કેવી રીતે પહોંચતા વિશે ચર્ચા કરો બરાબર પહેલા ટ્રેન હતી સમીરાનો પત્ર ટ્રેન દ્વારા વડોદરા પહોંચ્યો પણ ટ્રેન ના હોય તો પત્ર કેવી રીતે પહોંચે એનો સવાલ થાય છે તો જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા કબૂતરનો ઉપયોગ થતો હતો કેટલીક જગ્યાએ વ્યક્તિને એટલે કે કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો મોકલવામાં આવતા હતા આવા વ્યક્તિઓને ખેપિયા કહેવામાં આવે છે બરાબર ટ્રેન નથી તો શું હતું કબૂતરને મોકલવામાં આવતા હતા અને જ્યાં કબૂતરનું કબૂતર ના મોકલે ત્યાં કોઈ કેટલીક જગ્યાએ શું કરતા હતા વ્યક્તિને પર્સનલ કોઈ વ્યક્તિ હોય એને પત્ર કે સમાચાર લખીને એ વ્યક્તિને મોકલવામાં લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ જોયા છે પત્ર લખવા
મોબાઈલ વધુ ગમે છે? હવે બાળકો છઠ્ઠો પ્રશ્ન છે, આપણો ટપાલ બીજા ગામથી શહેરમાંથી તમારા સુધી કેવી રીતે પહોંચે છે? બરાબર, હવે આપણે ટપાલ આપણા ગામમાં નાખી આપણે મોકલવી છે અમદાવાદ કે વડોદરા કે રાજકોટ, તો એ ટપાલ ત્યાં કેવી રીતે પહોંચે છે એ જોવાનું. તો પહેલા દેખો, ટપાલ પેટીમાં નાખેલી ટપાલને શું કરે છે? આપણે ટપાલ પેટીમાં નાખેલી ટપાલ ગામ કે શહેરના ટપાલી શું કરે છે? તે કાઢે છે અને ટપાલો જુદી પાડે છે. એ ટપાલી શું કરે છે? પહેલા તેમાંથી કાઢીને પોસ્ટ ઓફિસમાં જાય છે અને ત્યાં તાલુકા અને જિલ્લા પ્રમાણે જુદી પાડવામાં આવે છે. ત્યાંથી શું થાય છે? જુદી પાડવામાં આવે પોસ્ટ ઓફિસથી તાલુકા અને જિલ્લા પ્રમાણે જુદી પાડવામાં આવે. પોસ્ટ ઓફિસમાં ગયા પછી શું થાય? તાલુકા અને જિલ્લા પ્રમાણે તેને જુદી પાડવામાં આવે છે. ત્યાંથી ટપાલે શું કરે છે? ટ્રેન કે બસ દ્વારા આપણા તાલુકામાં આવે છે. બસ કે ટ્રેન દ્વારા શું થાય છે? આપણા તાલુકામાં આવે છે. અને તાલુકામાં આવેલી ટપાલો ગામડાની જુદી જુદી પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવે છે. બરાબર, જુદી પાડી પછી આપણા ગામની ટપાલ આપણા ગામની પોસ્ટ ઓફિસમાં આવે છે. ત્યાંથી ટપાલી આપણી ટપાલ આપણને આપી જાય છે. પહેલા આપણે ટપાલી શું કરીએ છીએ? પેલા એમાં લાલ કલરના બોક્સમાં એટલે કે ટપાલ પેટીમાં નાખીએ છીએ. તો ત્યાંથી શું કરે છે? ટપાલી તે ટપાલી કાઢે છે. એટલે આપણે લખવાનું કે ટપાલી ટપાલ પેટીમાંથી નાખેલી ટપાલો ક્યાં લાવે છે? પોસ્ટ ઓફિસમાં લાવે છે. ત્યાં જિલ્લા અને તાલુકા પ્રમાણે એને જુદી પાડવામાં આવે છે અને ઓફિસમાં લઈ જવામાં આવે છે. ટપાલી પછી એને શું કરે છે? તાલુકા અને જિલ્લા પ્રમાણે એને જુદી પાડે છે. જુદી પાડ્યા પછી શું કરવામાં આવે છે? એને તાલુકામાં આવેલી ટપાલોને બસ કે ટ્રેન દ્વારા એને મોકલવામાં આવે છે. પછી ગામડાની તાલુકામાં એ ટપાલો જાય છે. એના પછી એ ગામડામાં આવે છે. ગામડાની પોસ્ટ ઓફિસમાં આવે છે અને ગામડાની પોસ્ટ ઓફિસમાં દ્વારા ટપાલી આપણા ઘરે એ ટપાલ પહોંચાડે છે. એવી જ રીતે ટેલિફોન મોબાઈલ દ્વારા આપણને કઈ કઈ સગવડ મળે છે? તો જો દેખો, ટેલિફોન અને મોબાઈલ દ્વારા શું થાય છે? આપણે રૂબરૂ વાતચીત કરી શકીએ છીએ. તેનો બધી જગ્યાએ હળતા હળતા ઉપયોગ કરીએ છે. ટેલિફોન મોબાઈલ છે, આપણે સામેની વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ. કોણ બોલે છે એનો અવાજ સાંભળી શકીએ છીએ, વાતચીત કરી શકીએ છીએ. મોબાઈલ દ્વારા ઓડિયો વિડીયો, ઓડિયો એટલે કે બોલીને આપણે સાંભળીએ એને કહેવાય ઓડિયો. વિડીયો એટલે કે એનો ફોટો દેખાય, રૂબરૂ દેખાય, તેની વાર્તાલાપ થઈ શકે છે. મોબાઈલ દ્વારા લેખિત સંદેશો પણ મોકલી શકીએ છીએ. લેખિત સંદેશ એટલે કે આપણે મેસેજ કરીએ અને લેખિત કહેવાય, એ પણ સંદેશો મોકલી શકીએ છીએ. તો બાળકો, આપણે આજ